જૂનાગઢના વાસણ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, ત્યારે આ સંમેલનમાં જૂના નેતાઓએ ફરી ઘર વાપસી કરી છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળાની સીઝન શરૂ થઈ ગઈ છે. જૂનાગઢના ભેસાણ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં ભેસાણ મુકામે આજે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ, તાલુકા પંચાયતના સદસ્ય અને મારો નાનો ભાઈ સરપંચ એની ટીમ સાથે 400 કાર્યકર્તા સાથે આજે પુનઃ ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાઈ ગયા છીએ. કેશોદથી હું અને અમારા બીજા સાથી મિત્ર અશ્વિનભાઈ ખટારિયા સાથે હજારેક કાર્યકર્તાઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આજે બહુ ગર્વ સાથે કહું છું કે ખાસ તો હું આભાર માનીશ આપણા સી આર પાટીલ સાહેબનો કે આજે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની જે ડબલ એન્જિન સરકારના કામથી અમે પ્રેરાઈ અને આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે આવ્યા છીએ. ભેસાણ અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી પોતાના 800થી વધુ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. થોડા સમય પહેલા ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કેશોદના પૂર્વ ધારાસભ્ય અને ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી કરનાર અરવિંદ લાડાણી પણ તેના 700થી વધુ કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મારા વિસ્તારના હિત માટે, મારા ખેડૂતોના હિત માટે, મારી જનતાના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી વિશ્વમાં દેશની શાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વૈધી છે અને તમામ ક્ષેત્રોમાં જ્યારે વિકાસ તીવ્ર ગતિએ દોડતો હોય તો ત્યારે વિસાવદર વિધાનસભા એમાં પાછળ ન રહીએ એવી નેમ સાથે મેં આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. પ્રદેશની આગેવાની હેઠળ મને ઉપરથી સૂચના મળ્યા મુજબ મારે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃપ્રવેશ માટે મને મંજૂરી આપ્યા પછી મેં મારા કાર્યકર્તાઓની કેશોદ મુકામે મિટિંગ કરી હતી. આ મિટિંગની અંદર કાર્યકર્તાઓના સમર્થન સાથે અને કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય, કાર્યકર્તાઓનું કામ થાય અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય એ હેતુ માટે હું આજે પુનઃપ્રવેશ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ભેસાણ મુકામે આવ્યો છું. સમાજને સમર્પિત કરી છે એમણે, એને એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે, ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે. એના એ અધિકારી છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું. ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ભારત રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશમાંથી આવા હીરાઓને શોધીને દેશ માટે કામ કરનારનું સન્માન કરે છે, જ્યારે આ ભારત રત્ન એવોર્ડ બદલ લાલકૃષ્ણ અડવાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.